મારી બોન મને એવી હાટું બપોરનું ખાવાનું બનાવતી હતી. તારા બાપુ આવશે ને તો ખાવાનું માંગશે. આપણે કામ વળી નહીં શીલા, એની બેનની છોકરી ખોવાઈ ગઈ હતી. બરાબર તપાસ કર ને, હશે કોઈ આજુબાજુના ઘરમાં. મેં જોયું, મીરા ક્યાંય નહીં. ભલે પણ તારથી એને એકલી મેલીને જવાય, હું ગોળા જેવી જ છે. કહું છું હવે પોલીસમાં ફરિયાદ નોંધાવી દો. ફરિયાદ લખાવ્યા 24 કલાક થઈ ગયા છે, હજી સુધી કોઈ પગલાં કેમ નથી? આ કિડનેપિંગનો કેસ છે. આજકાલ છે ને આ ઓર્ગન મેનિપ્યુલેશન માટે ચાઇલ્ડ ટ્રાફિકિંગ બહુ જરૂરી છે. મીરા ગુમ થઈ ગયા પછી એ લોકો એરિયામાં નહીં દેખાતા. મારો દીકરો મોટો થઈ ગયો, સમજદાર થઈ ગયો. હવે જો આજે રોવાનો દાડો આવ્યો ને. એટલે તારું માનવું એમ છે કે જે લોકો મીરાને કિડનેપ કરી ગયા એ હરસોલ ગામના કોઈક મકાનમાં રહે છે? સાચું કહું છું સાહેબ, મેં બે ભૈરાઓનો પીછો કરતો અહીં સુધી આવ્યો હતો, અને તઈ એક માણસ વાત કરતો હતો કે કોઈ શિકાર શોધવાનો છે. એ લોકોનું માનવું છે કે છોકરા ઉઠાવનારી ગેંગ કોઈક મીરાને ઉઠાઈ ગઈ છે. આમ પણ જો પોલીસે તપાસ કરીને એવા કોઈ પુરાવા નથી કે મીરાને કોઈ ઉપાડી ગયું હોય. સંતાનો ગુમ થાય તો મા બાપને કેટલી વેદના થાય છે બિચારા. તો એ વાતનું છે કે અમારા વગર મીરાના શું હાલ હશે?